चालो मित्रों, नमस्कार मित्रों, मानु छु आप बधा मजामां ज छो। कारण के वन रक्षक फॉरेस्ट बीटगार्ड के जेमनी परीक्षानी तैयारी थई रही छे अने आवती 24 तारीखे एनु कन्फर्मेशन पण शुरुआत थाय छे। आपणा दरेक विद्यार्थीने खास नम्र विनंती के कन्फर्मेशन आपी देजो, जेथी करीने आपणे परीक्षामांथी बाकात ना थईए। आजे जोवुं छे मित्रों आपणे वन रक्षक मॉडल पेपर 29 के जेनो स्पेशल सोल्यूशन। अगाउ आपणे 28 मॉडल पेपर स्पेशल वन रक्षक ना जोई चुक्या छे। ना जोया होय तो मित्रों आपणी चेनल मां जई प्लेलिस्ट नी अंदर जई अने जोई लेजो। आ मॉडल पेपरो तमने खूब ज उपयोगी थाय एवा आपणे मॉडल पेपरो जे आधुनिक जे परीक्षानी सिस्टम छे એ પ્રમાણે આપણે બનાવેલા મોડેલ પેપરો છે, બરાબર। તો આજના આપણે મોડેલ પેપરની શરૂઆત કરીએ 29। વિડિયોની શરૂઆત કરતા પહેલા એટલું કહીશ મિત્રો કે જો તમને આ મોડેલ પેપર જોવું ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, એક અવશ્ય લાઈક કરજો અને તમને યોગ્ય લાગે એવું કોમેન્ટ કરજો। શરૂઆત કરીએ આપણે વન રક્ષક મોડેલ પેપર 29 જેનો પહેલો પ્રશ્ન, त्रिफला औषधि में कई कई वनस्पति नो उपयोग थाय छे। जेनो जवाब मित्रों आवशे ऑप्शन बी, बहेड़ा आमला अने हरडे, आ त्रण वनस्पति नो त्रिफला औषधि में उपयोग थाय छे। आ प्रश्न तमने मोटा भागे आवड्यो ज हशे। बीजो प्रश्न, नीचे माथी कई वनस्पति ने 100 થી 1000 मूळो होय छे, केटला 100 થી 1000 એટલા મૂળો હોય છે એવી કઈ વનસ્પતિ છે? તો આ પ્રશ્નમાં તમે મિત્રો ખૂબ અટવાણા છો, મોટા ભાગે જવાબ દીધો છે શતાવરી, પણ આગળ વાંચો તો સહસ્ત્ર મૂળી જે છે એ શતાવરીનું બીજું નામ છે, એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી, એ અને બી બંને જવાબ આવશે, બરાબર। ત્રીજો પ્રશ્ન, કયા ગૃહના પ્રમુખ તે ગૃહના નથી હોતા, અહીંયા પ્રમુખની જગ્યાએ અધ્યક્ષ, મોટે ભાગે અહીંયા પ્રમુખ શબ્દ આપેલો નથી હોતો પણ અધ્યક્ષ શબ્દ આપેલો હોય જેથી તમને આવડી જાય। પણ મિત્રો અહીંયા પ્રમુખ શબ્દ આપણે વાપર્યો છે, પ્રમુખ કે અધ્યક્ષ એક જ કહેવાય, તો કયા ગૃહના નથી હોતા? રાજ્યસભા, ઓપ્શન સી જવાબ। રાજ્યસભાના જે સભાપતિ હોય એને સભાપતિ પણ કહેવાય। બીજું આ નામો યાદ રાખીશું ખાસ, સભાપતિ, અધ્યક્ષ, પછી પ્રમુખ, આ બધા શું કહેવાય? એના સમાનાર્થી કહેવાય। તો આ રાજ્યસભા છે એના સભાપતિ અથવા તો અધ્યક્ષ અથવા પ્રમુખ કોણ હોય છે? હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ, હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ એના પ્રમુખ હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો। પછી ચોથો પ્રશ્ન, કમળાના રોગમાં અક્સિર દવા કઈ છે? જેને કમળો થઈ ગયો હોય એની અક્સિર દવા છે મિત્રો વિકળો, ઓપ્શન બી અહીંયા જવાબ। ઔષધીય વનસ્પતિઓ, વન્યજીવ પ્રશ્નમંચ, આ બધું મિત્રો આપણે ખૂબ સારી રીતે તમને સમજાવેલું છે, આપણું એકવાર પ્લેલિસ્ટની અંદર જઈને જોજો તમે। પાંચમો પ્રશ્ન, કપૂર કઈ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે? જે મિત્રો આપણે જ્યારે પગ છે મચકોડાઈ ગયો હોય, હાથ મચકોડાઈ ગયો હોય, કાંઈ પણ અંગ મચકોડાઈ ગયું હોય ત્યારે આપણે એની ઉપર જે કપૂરની ગોટી લગાવીએ છીએ એ કપૂર, તો એ શેમાંથી મેળવવામાં આવે છે? વાંસમાંથી, એટલે અહીંયા ઓપ્શન એ જવાબ। પછી 30,000નું 4% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધો। આ પ્રશ્નમાં મિત્રો ખૂબ જ ભૂલ કરી છે, આપણા હોશિયાર વિદ્યાર્થીઓએ પણ ભૂલ કરી છે, ધ્યાન આપો। 3 વર્ષ, બરાબર, 3 વર્ષ એટલે આપણે 3 સ્ટેપમાં દાખલો ગણવાનો છે। મૂળ રકમ કઈ છે આપણી? 30,000, તો મૂકી દો 30,000, એને ગુણ્યા 4% છેદમાં 100, બરાબર। હવે જુઓ, આ જે પહેલું સ્ટેપ છે એને 3 વડે ગુણવાનું, બીજું સ્ટેપનો જવાબ આવે 3 વડે, અને છેલ્લું સ્ટેપ એટલે કે ત્રીજું સ્ટેપ આવે એને 1 વડે ગુણવાનું છે। અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી છે ને 3 વડે ગુણી નાખે છે, બધે 3 વડે આવશે નહીં, બરાબર, આ પહેલી ભૂલ। હવે જુઓ, હવે સાદું રૂપ આપો, આ 2 મીંડા ગયા, આ 2 મીંડા ગયા, 4 તેરીને 12 એટલે કેટલા થયા? 1200।
હવે આ 1200 છે અને 3 વડે ગુણો એટલે 12 તેરી ને 36 બરાબર હવે આ જે 1200 છે એ 1200 મિત્રો આપણી મૂળ રકમ થઈ ગઈ આ બીજા વર્ષનું જે વ્યાજ મુદ્દલ શોધવા માટે એને ગુણ્યા 4 છેદમાં 100 બે મીંડા ગયા અહીંયા બે મીંડા 1248 આ 48 એને ગુણ્યા 3 એટલે 48 ગુણ્યા 3 કરવા પડે બરાબર અને આ 48 આગલા સ્ટેપમાં મૂકશું એને ગુણ્યા 4 છેદમાં 100 આ 48 ને તમે 3 વડે ગુણો 8 તેરી 24 2400 ચોગડો વધી 2 બરાબર 4 તેરી 12 12 ને 13 14 એટલે 144 થશે હવે જુઓ અહીંયા આપણે છેદ ઉડે એવું છે નહીં હવે મિત્રો આના ભાગ પાડવાના જ હોય આના 50 કરો અને પછી આના 2 કરો એટલે ઈ ના કરાય બરાબર પહેલા આ બંનેનો ગુણાકાર કરી દો 48 ને 4 વડે ગુણો 8 ચોક 3200 બગડો વધી 3 સોકે સોકે 16 ને 3 19 એટલે કે 192 છેદમાં 100 આટલા આવશે હવે ડાબી સાઈડ થી એટલે કે આ સાઈડ થી પાછળ થી એના 2 પોઈન્ટ કાપી નાખો એટલે 1.92 જવાબ આવશે હવે આ 1.92 એને ગુણવાના છે 1 વડે બરાબર એટલે કેટલા આવશે 1.92 હવે આ બધાનો કરવાનો છે સરવાળો બધાનો સરવાળો કરો જુઓ આ 3700 પછી 144 પછી 1.92 આ બીજી ભૂલ મિત્રો આ 1.92 મિત્રો તમારી બીજી ભૂલ કારણ કે 1.92 ને તમે અહીંયા પોઈન્ટ લક્ષમાં લીધા વગર અહીંયા મેકી દ્યો છો પોઈન્ટ ને બેના આ પૂરા અંક પછી હંમેશા જવા દેવા પડે બરાબર બાકીના અહીંયા 00 પોઈન્ટ લખી નાખો તો ચાલે એટલે અહીંયા 92 એમના પોઈન્ટ ની નીચે પોઈન્ટ પછી 5 4 પછી 7 અને 3 જુઓ આ અહીંયા તમે મોટા ભાગે મિત્રો જવાબ આપી દીધો છે 3775.92 જુઓ 3775.92 મોટા ભાગે આ જવાબ દીધો પણ મિત્રો અહીંયા વાંચો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ પૂછ્યું છે વ્યાજ મુદ્દલ એટલે આપણું મુદ્દલ શું છે 30000 રૂપિયા આપણું મુદ્દલ છે અને આ આપણું વ્યાજ આવ્યું બરાબર 0.92 અહીંયા જ રાખીશું 3745 આ એમાં ભેળવવું પડે આ વ્યાજ જે છે એ મુદ્દલમાં ભેળવો એને વ્યાજ મુદ્દલ કહેવાય હવે આ બંનેનો સરવાળો કરો 92 એમના એમ પછી 5 4 7 3 અને 3 એટલે કે 33775.92 આપણો જવાબ થશે જુઓ 33745.92 આપણો જવાબ ઓપ્શન ડી આવી રીતે મિત્રો આ દાખલો ગણવાનો હતો આગળ જોઈએ મિત્રો આગળ સાતમો પ્રશ્ન 3a બરાબર 4b બરાબર 5c બરાબર 2d તો a જેમ b જેમ c જેમ d શોધો આપણને શોધવાનું શું કીધું a જેમ b જેમ c જેમ d તો એમ લખી નાખો હવે આપણે a શોધવો છે તો અહીંયા a ઉપર હાથ મૂકી દો a ઉપર હાથ મૂકી દો બાકીની કિંમત લખી નાખો ગુણાકારમાં 4 ગુણ્યા 5 ગુણ્યા 2 આજ કિંમત વધી તો એને લખી નાખો પછી b માટે 2 ઉપર હાથ મૂકી દો બાકીની કિંમત લખી નાખો શું આવશે 3 જેમ 3 ગુણ્યા 5 ગુણ્યા 2 આવી રીતે આવશે c માટે c ઉપર હાથ રાખો એને બધાને લખવાના છે ગુણાકારમાંથી 3 ગુણ્યા 4 ગુણ્યા 2 આવી રીતે આવશે બરાબર પછી અહીંયા d ઉપર હાથ મૂકી દો d ઉપર હાથ મૂકો એટલે શું આવશે 3 ગુણ્યા 4 ગુણ્યા 5 આ બધાની આપણે મિત્રો મળી ગઈ કિંમત હવે શું કરશું હવે આમાંથી સામાન્ય કાઢવો ફરજિયાત છે બરાબર હવે સામાન્ય કાઢો જો અહીંયા 2 છે અહીંયા 2 છે અહીંયા 2 છે ને અહીંયા 2 છે આ ભલે 4 છે પણ એને આપણે 2 ગુણ્યા 2 કરીએ તો 4 થઈ જાય એટલે જુઓ આ 2 કહેવાય કે નહીં એટલે આ 4 ને હવે અહીંથી કાઢી નાખો એટલે અહીંથી 2 સામાન્ય આ 2 સામાન્ય આ 2 સામાન્ય અને આ 2 સામાન્ય હવે કઈ સામાન્ય નીકળે એમ છે જુઓ હવે કઈ સામાન્ય નીકળે એમ છે નહીં તો બધાનો કરી નાખો ગુણાકાર 5 ચોક 20 જેમ 5 તેરી 15 જેમ 4 તેરી 12 જેમ 5 તેરી 15 અને 15 દૂને 30 બરાબર એટલે અહીંયા જવાબ શું આવશે આપણો
20 15 12 30 બરાબર આ જવાબ આવશે અહીંયા જુઓ આપણે એક મિસ્ટેક થયેલી છે જવાબની અંદર આમાં આપણે ભૂલ થઈ હતી બરાબર અહીંયા તમે જવાબ મોટા ભાગે બધાએ દીધો હશે આ તો એ જવાબ વાળા સાચા છે બરાબર પણ અહીંયા આપણે આ જવાબ મિત્રો દઈ શકાય નહીં આ જવાબ આવે નહીં એટલે અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપો અહીંયા આપણે સામાન્ય ફરજિયાત કાઢવો પડે બે સામાન્ય કાઢ્યા તો આ આપણો ફાઇનલી જવાબ રહેશે આ જવાબ દઈ શકાય નહીં બરાબર પણ ભૂલથી આપણે રેલું છે એટલે એ જવાબ આપણે સાચો રાખ્યો છે અહીંયા હકીકતે શું આવશે અહીંયા આવશે 12 એટલે જવાબ તમારો અહીંયા ઓપ્શન સી બની જશે 20 15 12 જેમ 30 બરાબર આમાં એક સેજ મિસ્ટેક છે જોઈ લેજો આઠમો પ્રશ્ન સમાનાર્થી શબ્દના જોડકા જોડો મિત્રો જુઓ હવે પ્રશ્ન તમને આવા ટફ જ પૂછાશે આવી રીતે જોડકા જોડવાના કીધા છે અથવા તમને સમાનાર્થી શબ્દો ઘણા બધા કીધા છે એમાંથી કયું અલગ છે શોધવાનું કે જુઓ શ્વાન શ્વાન એટલે શું થાય તો શ્વાન એટલે થાય કૂતરો પછી બિલ્લી બિલ્લી એટલે શું થાય મીંદરી જેને વણિયા જેને શું કહેવાય મંજારી પણ કહેવાય પછી અશ્વ અશ્વ એટલે ઘોડો અને વીજ એટલે વણિયાર જે બિલાડી કુળનું જ પ્રાણી છે એટલે જવાબ શું આવશે પહેલાની અંદર 3 એટલે આ એક ઓપ્શન આપણો નીકળ્યો બીજાની અંદર 4 બીજાની અંદર 4 જુઓ એટલે આ ઓપ્શન પણ આપણો નીકળ્યો પછી સી ની અંદર 1 સી ની અંદર 1 જુઓ એટલે અહીંયા આપણો જવાબ શું બની જશે ઓપ્શન એ જવાબ બની જશે આગળનો પ્રશ્ન 9 વિરુદ્ધાર્થી શબ્દના જોડકા જોડો વિરુદ્ધાર્થી શબ્દના અહીંયા જોડકા જોડવાના કીધા છે મિત્રો ખાસ ધ્યાન આપો જુઓ શું છે છૂટ છૂટ એટલે શું થાય તો ભાઈ તમને છૂટ આપી દીધી છૂટ એટલે બંદી પછી સુદ સુદ એટલે શું થશે વધ પછી શાપ શાપ એટલે આશીષ અને ગરીબ એટલે અમીર આ એના વિરુદ્ધાર્થી શબ્દો થયા અહીંયા જુઓ મિત્રો પહેલાની અંદર 2 હોય એવો જવાબ અહીંયા નથી પહેલાની અંદર 2 હોય એવો અહીંયા જ છે બીજાની અંદર 3 જુઓ બીજાની અંદર 3 એટલે હવે આવી ગયો જવાબ આપણો અહીંયા છે ને આ કેન્સલ થઈ જશે એટલે અહીંયા ઓપ્શન બી આપણો જવાબ આવશે આગળનો પ્રશ્ન 10 તળપદા શબ્દનું જોડકું જોડો તળપદા શબ્દનું જોડકું જુઓ કને કને એટલે શું થાય પાસે ગામડાના લોકો કહેતા હોય તારી કને છે એટલે કને એટલે પાસે પછી ભોય ભોય એટલે જમીન ગામડાના લોકો જમીનને ભોય કહેતા હોય છે પછી ગગો ગગો એટલે આપણે જાણીએ છીએ શું થાય છોકરો કોઈ નાનો બાળક હોય એટલે કે ટૂંકમાં આપણે પરણાવ્યા પહેલાનો જે છોકરો હોય એને આપણે શું કહેતા હોય ગગો કહેતા હોય એટલે એ ગગો પારેવું ગામડાના લોકો કબૂતરને શું કહે છે પારેવું કહેતા હોય છે એટલે અહીંયા જવાબ શું આવશે પહેલાની અંદર 4 જો બધે પહેલાની અંદર 4 આપેલું છે બીજાની અંદર આવશે 3 બીજાની અંદર 3 એટલે આ બે ઓપ્શન નીકળી ગયા ત્રીજાની અંદર 2 ત્રીજાની અંદર 2 એટલે અહીંયા ઓપ્શન સી આપણો જવાબ બની જશે 11મો પ્રશ્ન કહેવત અને ખોટો અર્થ શોધો અહીંયા મિત્રો જુઓ આવા પ્રશ્ન તમને પૂછાઈ શકે કહેવતનો ખોટો અર્થ શોધો હવે પરીક્ષા ટફ થતી જાય છે બરોબર શું છે નાટક ભજવવાની જગ્યા તેને શું કહેવાય મંચ અથવા તો રંગમંચ મંચ પણ કહેવાય અને રંગમંચ પણ કહેવાય સ્વર્ગના લોકનો ગવૈયો સ્વર્ગલોકનો ગવૈયો એને અપ્સરા ના કહેવાય સ્વર્ગલોકની જે ગાયિકા હોય એને અપ્સરા કહેવાય આને શું કહેવાય મિત્રો તો આને કહેવાય ગંધર્વ અથવા ગાંધર્વ કહેવામાં આવે છે ત્યારબાદ પગે ચાલવાનો કાચો રસ્તો જેને શું કહેવાય પગદંડી આપણે જે પગકેડી કહેતા હોઈએ છીએ એ પછી પાડાનો વંશ પાદરડું ના કહેવાય મિત્રો એને શું કહેવાય એને કહેવાય મહિષ કુળ પાડાના વંશને મહિષ કુળ કહેવાય એટલે અહીંયા જુઓ મિત્રો જવાબ શું આવશે બી અને ડી બંને ખોટા છે એટલે જુઓ અહીંયા ઓપ્શન બી જવાબ આવશે બી અને ડી 12મો પ્રશ્ન પક્ષીઓના ભગવાન તરીકે કયા પક્ષીને માનવામાં આવે છે
जवाब आवशे मित्रों ऑप्शन सी गरुड। गरुड ने पक्षीओनो भगवान मानवामां आवे छे अने पक्षीओनो जो तमने पोलिस पटेल पूछवामां आवे तो आवशे काळी कोस पण भगवान नथी ए शुं छे पक्षीओनो पोलिस पटेल छे अहींया तमने भगवान पूछ्युं छे। 13मो प्रश्न कया पक्षीओनो खोराक वधारे होय छे। मित्रों वन्यजीव प्रश्न मंचना आ प्रश्नो छे खास ध्यान आपो। फळ खानार पक्षी नहीं आवे, मांस खानार पक्षी, मांस खानार पक्षी खरा मित्रों, पण जुओ आगळ मांसली पर जीवता पक्षी जवाब आवशे ऑप्शन सी। मांस खानार खरा पण मांसमां पण माछली पर जे जीवता पक्षीओ होय एनो खोराक सौथी વધારે હોય છે એટલે જવાબ આવશે અહીંયા ઓપ્શન સી। પ્રશ્ન 14 વિશ્વમાં વાઘની માફક બોલતું પક્ષી કયું છે અને ક્યાં જોવા મળે છે। હવે જુઓ મિત્રો ગોવળ તો ભારતમાં તો એક કે એવું પક્ષી છે નહીં, ગીધ તો ગીધ પણ નહીં આવે, ગરુડ હવે ભારત આપ્યું ભારતમાં તો એવું પક્ષી છે જ નહીં કે જે વાઘની માફક બોલતો હોય, પછી બિટર્ન જવાબ આવશે ઓપ્શન ડી બિટર્ન પક્ષી અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે, વાઘ જેમ બોલતો હોય એના જેવો આ પક્ષી છે એ અવાજ કાઢતું હોય છે। પછી 15મો પ્રશ્ન શું કીધું છે જોડકા જોડો તો ચરોતર વિસ્તાર સેના માટે છે ભાઈ, તમાકુ માટે છે, કાનમ વિસ્તાર તો ભાઈ કપાસ માટે પ્રખ્યાત છે, ભાલ પ્રદેશ ઘઉં માટે અને બન્ની વિસ્તાર શું છે ઘાસ ચારો એટલે કે ઘાસિયા મેદાન ત્યાં આવેલા છે। એટલે જુઓ જવાબ શું આવશે પહેલાની અંદર જવાબ બે બધે જ આપેલા છે, પહેલાની અંદર બે બીજાની અંદર એક એટલે આ બે ઓપ્શન નીકળી જશે, સી ની અંદર ચાર, જુઓ સી ની અંદર ચાર એટલે અહીંયા જવાબ શું બની જશે આપણો ઓપ્શન એ જવાબ। આગળનો પ્રશ્ન 16 કયા પક્ષીઓ ઉડવાને બદલે તરવામાં તેની પાંખોનો ઉપયોગ કરે છે, શું જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી પેગ્વિન। પેગ્વિન જે છે મિત્રો એને પાંખો હોય પણ એ ઉડી શકે નહીં, એ ઉડવાને બદલે પાણીમાં તરવા માટે એની પાંખોનો ઉપયોગ કરે છે। પછી 17 સિંહણ અને વાઘના બચ્ચાને શું કહેવામાં આવે છે। મિત્રો આમાં ખાસ ભૂલ કરી છે વિદ્યાર્થીએ, અહીંયા તમને સિંહણ આપ્યું છે સિંહ નહીં, અહીંયા જે નર છે એ નર ઉપરથી નામ આપેલા છે બરાબર, તો અહીંયા નર કોણ છે વાઘ છે, તો વાઘને શું કહેવામાં આવે ટાઈગર, તો જવાબ શું આવશે ટાયલોન જવાબ આવશે, અહીંયા લાઈગર જવાબ આપો, જો અહીંયા સિંહ અને વાઘણ આપ્યું હોય તો લાઈગર જવાબ આવશે એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ। 18મો પ્રશ્ન પર્વતમાળાઓને ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમમાં ગોઠવો। મિત્રો તમને ખૂબ સારી રીતે આપણે શીખવેલું છે, શું છે અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા અને સહ્યાદ્રી આ ચાર છે એને શું કઈ રીતે યાદ રાખવાનું, આવી સાસુ સહુને મળે, આવી સાસુ સહુને મળે આ રીતે યાદ રાખીશું, આ એટલે અરવલ્લી, આ એટલે શું અરવલ્લી, પછી વી એટલે વિંધ્યાચલ, વિંધ્યાચલ અથવા તો વિંધ્યાચળ બરાબર એ યાદ, પછી સા ઉપરથી, સા ઉપરથી સાતપુડા, પછી સ આ જે શું છે એને રહેવા દેવાનું છે એમ નામ સ, સ ઉપરથી સહ્યાદ્રી, સહ્યાદ્રી જો આ ક્રમમાં યાદ રહી ગઈ, આ અપ ટુ ડેટ ઉત્તર થી દક્ષિણ તરફનો ક્રમ છે મિત્રો, આવી સાસુ સહુને મળે બરાબર એટલે જવાબ શું આવશે જુઓ અહીંયા આવી સાસુ સહુ આ બધું મિત્રો ક્રમમાં જ આપેલું છે એટલે અહીંયા ઓપ્શન બી આપણો જવાબ આવશે। ત્યારબાદ 19મો પ્રશ્ન ગુજરાતમાં કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, ગુજરાતની અંદર એક જ જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે જે છે છારી ઢંઢ, કયું છે છારી ઢંઢ સેન્ચ્યુરી, બાકીના તો બધા નેશનલ પાર્ક છે। આગળનો પ્રશ્ન 20 દીપડા નામના પ્રાણી વિશે સાચા વાક્યો તપાસો। જુઓ મિત્રો વાક્ય છે સોનેરી શરીર પર કાળા ટપકા હોય છે, આ વાક્ય સાચું છે,
સોનેરી એનું શરીર હોય અને એની ઉપર કાળા કાળા ટપકાઓ જોવા મળે છે, તે નિશાચર પ્રાણી છે। આ વાક્ય પણ મિત્રો કેવું છે, સાચું છે, એને નિશાચર પ્રાણી કહેવામાં આવે છે। પછી રાત્રે જ શિકાર કરે છે, આ વાક્ય પણ મિત્રો સાચું છે, કારણ કે આ જે પ્રાણી છે દીપડા નામનું એ રાત્રે જ શિકાર કરતું હોય છે, દિવસે શિકાર કરે નહીં। આમ તો બિલાડી કુળના તમામ પ્રાણી છે મોટે ભાગે રાત્રે જ શિકાર કરતા હોય છે। આગળ જોઈએ, ડાંગના લોકો દીપડાને ખડે કહે છે, આ વાક્ય સાચું છે, ડાંગમાં દીપડાને ખડે નામે ઓળખવામાં આવે છે। ત્યારબાદ પાંચમું વાક્ય, તેના સમૂહને લીપ કહે છે, આ વાક્ય પણ સાચું છે, જે દીપડાઓનો સમૂહ હોય એને શું કહેવાય, લીપ કહેવાય। એટલે જવાબ શું આવશે મિત્રો, ઓપ્શન બી 1 2 3 4 અને 5। એકવીસમો પ્રશ્ન, ચિત્તા નામના પ્રાણી વિશે સાચા વાક્યો તપાસો। મિત્રો આ બંનેનો તફાવત પણ તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે। જુઓ, ચિત્તા નામના પ્રાણી વિશે સાચા વાક્યો, તો તે બિલાડી કુળનું પ્રાણી છે, વાક્ય સાચું છે, બિલાડી કુળનું પ્રાણી છે, આ દીપડો પણ બિલાડી કુળનું જ પ્રાણી છે, વિશ્વનું સૌથી ઝડપી દોડતું પ્રાણી છે, તો આ વાત સાચી છે મિત્રો, પણ ટૂંકા અંતર માટે આવશે। ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું જો પ્રાણી હોય તો દીપડો છે, અને જે એક મિનિટ સુધી પોતાની ઝડપે દોડી શકે છે, એ અંદાજે મિત્રો જોઈએ તો 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકતો હોય છે, પણ કેટલું, 1 કિલોમીટર સુધી। અને લાંબા અંતર માટે જો સૌથી વધુ દોડતું પ્રાણી હોય તો આવશે પ્રાગહોર્ન એન્ટિલોપ, હરણ કુળનું પ્રાણી છે મિત્રો, બરાબર। ત્યારબાદ જોઈએ ત્રીજું, શરીર પર ગોળ કાળા ટીલાઓ હોય છે, આ વાક્ય પણ સાચું છે, દીપડાને ટપકા હોય અને ટીલાઓ હોય છે, બરાબર। ટીલા એટલે આવું નાનું નાનું હોય, અને ટપકા એટલે મિત્રો આવી રીતના મોટા હોય છે, બરાબર। પછી ચોથો, શહેરા પર નાકની બંને બાજુ આંખથી મોઢા સુધી કાળી રેખાઓ હોય છે, આ વાક્ય પણ સાચું છે, એની આંખથી નાક સુધી બંને બાજુ કાળી રેખાઓ હોય છે ચિત્તાને। એટલે જવાબ શું આવશે, 1 2 3 4 અને 4 4, એટલે ઓપ્શન એ અહીંયા જવાબ। 22મો પ્રશ્ન, વિધાન મંડળના ઉપલા ગૃહને શું કહે છે? મિત્રો વિધાન મંડળના બે ગૃહ, એક વિધાન પરિષદ અને એક વિધાનસભા, બરાબર, વિધાનસભા। હવે આમાં જવાબ શું આવશે, વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે, અને જો સંસદમાં પૂછે તો આવશે રાજ્યસભા, પણ સંસદમાં રાજ્યસભા આવશે, રાજ્યની અંદર વિધાન પરિષદ આવશે। 23મો પ્રશ્ન, ખેર વનસ્પતિ વિશે સાચા વાક્યો તપાસો। મિત્રો આ ખૂબ મોસ્ટ આઈએમપી છે, આના વિશે અવારનવાર પ્રશ્ન પૂછાય છે। જુઓ, તેમાંથી કાથો બનાવવામાં આવે છે, આ વાક્ય સાચું છે, કેરમાંથી કાથો મેળવાય છે। પછી થડના મધ્ય ભાગના લાકડાના કટકા ઉકાળીને તેમાંથી કાથો મેળવાય છે, આ વાક્ય પણ સાચું છે, થડ કાપી અને એનો ઉપરની ડાળી અને નીચેનો મૂળનો ભાગ કાપીને જે વચ્ચેનો ભાગ હોય એને ઉકાળીને એમાંથી કાથો બનાવાય છે। ત્રીજું, તેના લાકડામાંથી તબલા મેળવાય છે નહીં પણ બનાવાય છે, તેના લાકડામાંથી તબલા બનાવાય છે, આ વાક્ય પણ કેવું છે મિત્રો, સાચું, એનું જે લાકડું હોય અંદરથી ભાગ કોરી લઈ એમાંથી તબલા બનાવવામાં આવે છે। પછી ચોથું, વૃક્ષનો ઉછેર લાખ ઉછેર કરવા માટે થઈ શકે છે, આ વાક્ય પણ સાચું છે, લાખના કીડાઓને ઉછેરવા માટે આ ખેરનો ઉપયોગ થઈ શકે છે। એટલે જવાબ આવશે ઓપ્શન એ 1 2 3 અને 4। પ્રશ્ન 24, વુડ એપલ તરીકે કયા ફળને ઓળખવામાં આવે છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન બી કોઠી, કોઠી નામનું જે ફળ છે એને વુડ એપલ તરીકે ઓળખવામાં આવે છે। 25મો પ્રશ્ન, બધા રોગોમાં કામ આપતી વેલાવાળી વનસ્પતિ જણાવો, જેનું નામ સંસ્કૃતમાં અમૃતા છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો આ, જવાબ આવશે ઓપ્શન ડી ગળો,
ખાસ કરીને જે લીમડાની ગળો છે એ મિત્રો ખાસ કરીને બધા જ રોગોમાં ઉપયોગી છે અને એનું સંસ્કૃતમાં અમૃતા એવું નામ આપવામાં આવ્યું છે ગળોનું બરાબર આગળનો પ્રશ્ન 26 પથરીને તોડવા માટે કઈ વનસ્પતિ વપરાય છે જુઓ ગળો ગોખરું અને સરગવો જવાબ શું આવશે મિત્રો ગોખરું અને સરગવો આ બંને પથરી તોડવા માટે ઉપયોગી છે ગોખરું છે એનું ફળ ઉપયોગી થાય અને સરગવો એના મૂળ ઉપયોગી થાય બરાબર એટલે જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને 27મો પ્રશ્ન નદી અને શહેરના જોડકા જોડો જુઓ અહીંયા નદી સુરત તો સુરત કઈ નદી કિનારે આવેલું છે તાપી નદી કિનારે રાજપીપળા નર્મદા નદી કિનારે વઢવાણ તો એ ભોગાવો નદી કિનારે અને પાટણ તો પાટણ આવેલું છે સરસ્વતી નદી કિનારે જવાબ શું આવશે પહેલાની અંદર બે એટલે આ એક ઓપ્શન નીકળી ગયો બીજાની અંદર એક બરાબર એટલે આ બીજો ઓપ્શન નીકળી ગયો પછી સી ની અંદર ચાર જુઓ સી ની અંદર ચાર બરાબર એટલે અહીંયા જવાબ બની જશે આપણો ઓપ્શન બી 28મો પ્રશ્ન 100 વ્યક્તિ 100 દિવસમાં 100 કામ કરી શકે તો 200 વ્યક્તિ 200 દિવસમાં કેટલા કામ કરી શકે મોટા ભાગે જવાબ આવ્યો છે મિત્રો 200 આ તમારું ખોટું છે તમે જુઓ મિત્રો અહીંયા દિવસો છે એ ડબલ થઈ ગયા અને માણસો પણ ડબલ થઈ ગયા બંને ડબલ થઈ ગયા એટલે કામ છે એ ચાર ગણું થઈ જશે જો ના આવડે તો ધ્યાન આપો કે આપણે ખૂબ સારી રીતે શીખવાડેલું છે સમય અને મહેનતાણું કામ સમય અને મહેનતાણું બરાબર જુઓ કઈ રીતે આ લખવાનું તો અહીંયા પહેલા વ્યક્તિ પછી કલાક એટલે કે સમય જે હોય આ અહીંયા સમય બરાબર એ તમને દિવસો પણ આપ્યો હોય અને કલાક પણ આપ્યો હોય એનો ગુણાકાર અને અહીંયા બરાબર આવશે કામ આવી રીતે ગણવાનું છે બરાબર તો વ્યક્તિ કેટલા છે તો કે ભાઈ વ્યક્તિ 100 પછી કલાક 100 અને કામ કેટલા કરે છે 100 કામ કરે છે જો 100 વ્યક્તિ 100 દિવસમાં 100 કામ કરે હવે પછી એની નીચે બીજું બે સ્ટેપ મેકો 200 વ્યક્તિ 200 દિવસ આ 200 વ્યક્તિ પછી 200 દિવસ એટલે આ 200 દિવસમાં કેટલા કામ કરી શકે એક ક્વેશ્ચન માર્ક હવે આનો કરવાનો છે ચોકડી ગુણાકાર બરાબર હવે જો ચોકડી ગુણાકાર કરો એટલે કઈક આવું થશે અહીંયા 100 તો 36 પછી આ બે જે 100 છે એ ક્યાં જશે નીચે જશે અને આ 200 છે એની સાથે ગુણાકારમાં આવશે 200 ગુણ્યા 200 અને છેદમાં આવશે 100 ગુણ્યા 100 આવી રીતે આવશે તો આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા આ બે મીંડા ગયા અહીંયા જુઓ બગડો વધ્યો છે બરાબર આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થશે 4 અને 2 મીંડા એટલે 400 એટલે કે અહીંયા 400 શું થશે કામ થશે એટલે જવાબ આવશે અહીંયા ઓપ્શન સી 29મો પ્રશ્ન ઇમારતી લાકડાના વેપારીને ખાલી જગ્યા કહેવામાં આવે છે બરાબર શબ્દ સમૂહ માટે એક શબ્દનો આ પ્રશ્ન છે જવાબ આવશે ઓપ્શન બી કાટ પીટીઓ પછી 30મો પ્રશ્ન 13 નો નાનામાં નાનો અવયવ કયો છે મિત્રો 13 ના અવયવ તમે પાડો તો 13 ના અવયવ કેટલા પડશે 1 અને 13 આ બે જ અવયવ પડશે બીજા 13 ના કોઈ બીજા અવયવ પડે નહીં અવિભાજ્યનો સૌથી મોટામાં મોટો અવયવ એટલે સંખ્યા પોતે અને નાનામાં નાનો અવયવ એટલે 1 જ આવે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એટલે અહીંયા શું તમને પૂછું નાનામાં નાનો અવયવ પૂછું એટલે જવાબ શું આવશે ઓપ્શન એ 1 અને જો તમને અહીંયા મોટામાં મોટો અવયવ પૂછો હોત તો સંખ્યા પોતે જવાબ આવે 31મો પ્રશ્ન 15 નો મોટામાં મોટો અવયવી શોધો અવયવી કોને કહેવાય મિત્રો કે જે સંખ્યા આપી હોય એનો ગુણાકાર કરતા જાવ એને એનો અવયવી કહેવાય એટલે કે 15 ગુણ્યા 1 15 ગુણ્યા 2 15 ગુણ્યા 3 15 ગુણ્યા
ચાર આવી રીતે તમે ચાલ્યા જાવ એને એના અવયવી કહેવાય. મોટામાં મોટો અવયવી શોધો. મોટામાં મોટો અવયવી મળે ના મળે, કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી ક્યારેય મળે નહીં. નાનામાં નાનો જો અવયવી પૂછે મિત્રો તો સંખ્યા પોતે આવશે. નાનામાં નાનો અવયવી પણ મોટામાં મોટો અવયવી ક્યારેય મળશે નહીં, એટલે જવાબ આવશે અહીંયા ઓપ્શન ડી. ત્યારબાદ 32મો પ્રશ્ન, સૌથી મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા શોધો. અવિભાજ્ય સંખ્યા જેનું વિભાજન ન થઈ શકે, જુઓ 3, 5, 7 પછી 9 ના આવે, 9 વિભાજ્ય સંખ્યા થઈ ગઈ. 11, 13, 17 આવી રીતે તમે જાઓ, આગળ જાતા જાઓ, આગળ જાતા જાઓ, સંખ્યાનો કોઈ અંત છે નહીં. સંખ્યાને તમે ગમે એટલા મીંડા, ગમે એટલા એકડા લગાડ્યા કરો, એ આપણને બોલતા ના આવડે પણ સંખ્યા તો એ બને જ. એટલે અહીંયા શું કીધું, અવિભાજ્ય સંખ્યા, મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા, મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા ક્યારેય મળે નહીં, એટલે એનો પણ જવાબ શું આવશે મિત્રો, અહીંયા જવાબ શું આવશે, એક પણ નહીં. અહીંયા તમે જુઓ, અહીંયા આપણે 5 ઓપ્શન અપાયેલા છે, એટલે જવાબ આવશે એક પણ નહીં. 5મો ઓપ્શન આપણે અહીંયા રાખેલો છે, બરાબર. આગળ જોઈએ તો 20, 25, 35, 40 પછી 45 આવશે, 40 નહીં પણ 50 આવશે અહીંયા, 50 બરાબર, 50, 55, 65 પછી ક્વેશ્ચન માર્ક. અહીંયા જુઓ, આ પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરો કેટલા આવશે 5, ત્રીજીમાંથી બીજી બાદ કરો કેટલા આવશે 10, અહીંયા કેટલા આવશે 5, અહીંયા કેટલા આવશે 10, અને અહીંયા કેટલા 5, અહીંયા 10. હવે એનો મતલબ એમ થયો મિત્રો કે આપણે આ 65 ની અંદર જો 5 ઉમેરીએ તો આપણો જવાબ આવવો જોઈએ, એટલે એની અંદર ઉમેરો 5 એટલે કેટલા આવશે 70, તો આ ઓપ્શન એ અહીંયા 70 આપણો જવાબ આવશે. 34મો પ્રશ્ન, 0.48 / 100 બરાબર ક્વેશ્ચન માર્ક. મિત્રો આનો જે મતલબ સમજવો ને એ જગરું છે, બાકી દાખલામાં કાંઈ છે નહીં. જુઓ શું કે છે, હવે આ 0.48 જે છે એને હું 48 ના છેદમાં 100 લખી શકું કે નહીં, બરાબર. 48 ના છેદમાં 100 આવી રીતે હું લખી શકું. હવે આ 100 છે એ તો ભાગાકારમાં જ છે, એટલે એને નીચે 1 ના છેદમાં 100 આવી રીતે દર્શાવી શકું. હવે શું કરવાનું કે જેટલા નીચે મીંડા હોય, એટલે કે આ જેટલા 0 હોય એટલા પોઈન્ટ આપણે કાપવા પડે. અહીંયા તો 2 પોઈન્ટ છે, આપણે 2 સંખ્યા છે પછી આપણે પોઈન્ટ કાપવા હોય તો શું કરવું પડે, સંખ્યાની આગળ આપણે એટલા 0 લગાડવા પડે. એટલે જુઓ થઈ ગયા 1, 2, 3 અને 4. હવે પછી તમે અહીંયા લગાડો એટલે અહીંયા પોઈન્ટ કાપો, 4 અંક પછી તમે અહીંયા પોઈન્ટ કાપો, એટલે જવાબ શું આવશે, 0.0048, એટલે અહીંયા ઓપ્શન સી જવાબ બની જશે. 35મો પ્રશ્ન, સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે. સંસદમાં કોનો સમાવેશ થાય, એક રાષ્ટ્રપતિ હોય પછી આખી સંસદ હોય, સંસદ પણ સંસદની અંદર કોણ હોય, રાજ્યસભા અને લોકસભા. જો તમને મિત્રો રાષ્ટ્રપતિ અને સંસદ આપ્યું હોય તો આ સાચું છે, પણ તમને રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આપ્યું હોય તો આ પણ સાચું છે. પરીક્ષાની અંદર ખાસ ધ્યાન આપજો. આ રાજ્યસભાના સભાપતિ જે છે એ મિત્રો કોણ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, પણ જ્યારે રાજ્યસભા અલગ મીટિંગ, એકલી રાજ્યસભાની મીટિંગ હોય ત્યારે અધ્યક્ષતા એ કરશે, અહીંયા સંસદમાં એનો સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. પછી આગળ જોઈએ તો 36, કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર. ક્રમિક સંખ્યા મિત્રો તમે લો 1 અને 2, આ બંનેનો ગુણાકાર કરો, જવાબ શું આવશે, આ બંનેનો ગુણાકાર જેટલો આવ્યો જુઓ 2 જવાબ આવ્યો. હવે હું એમ કહું કે લ્યો 10 × 10 એટલે કેટલા આવ્યા 100, તો આ બંનેનો ગુણાકાર જેટલો જવાબ આવ્યો કે નહીં,
बराबर हमेशा बे क्रमिक संख्या नो गुणाकार ये यना गुणाकार बराबर जवाब आवे। बराबर अहीं एवुं कहेवा मांगे छे, बीजुं कंई छे नहीं, एटले जवाब आवशे ऑप्शन सी। 37મો प्रश्न, एटर्नी जनरल नी बाबत मां कयुं अयोग्य छे। बराबर अहीं शब्द खास वांचो मित्रों, अयोग्य कीधुं छे। राष्ट्रपति नी मर्जी सुधी रहे छे, हा ई एना पद ऊपर राष्ट्रपति नी मर्जी होय त्यां सुधी ज रही शके, एटले आ वाक्य साचुं छे। पछी सरकारना कायदाकीय सलाहकार छे, आ वाक्य पण साचुं छे। एनुं काम शुं, सरकारने कायदाकीय सलाह आपवानुं काम होय। पछी सी, संसदमां मतदानमां भाग ले छे, आ मित्रो वाक्य खोटू छे। संसदनुं मतदान थतुं होय न्या एटर्नी जनरलने कोई मतदान देवानो अधिकार नथी। अने चोथुं छे, संसदमां चर्चामां भाग ले छे, हा संसदनी ज्यारे बैठक मळे त्यारे संसदनी जे चर्चा चालती होय एनी अंदर भाग ए लई शके, एटले जवाब अहींया शुं बनशे, आपणो ऑप्शन बी, संसदमां मतदानमां भाग ले છે, આપણું વાક્ય ખોટું આવશે। 38મો પ્રશ્ન, ગુજરાતના કયા ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે? જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઉત્તર ભાગ। જો તમને ભારત પૂછવામાં આવે તો ભારતમાં મધ્ય ભાગ આવશે। બરોબર ભારતના એક સરખા કર્કવૃત છે, એ બે ભાગ પડે છે, એટલે કે આ જે ભારત છે એના મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે, પણ ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે। 39મો પ્રશ્ન, નીચેમાંથી મનુષ્ય કઈ વનસ્પતિનો ખોરાકમાં ઉપયોગ કરે છે? અહીંયા તમને વનસ્પતિઓ આપી, ચણોઠી, તો ચણોઠીનો મિત્રો ખોરાકમાં ઉપયોગ કરે નહીં। બરાબર, પછી ચારોલી અથવા ચારોળી એનો ઉપયોગ કરે ખોરાકમાં, સરગવો, એની સિંગો, ઓખાઈ, સીતાફળ, પદાડમ, ચીકુ, કેરી, કેળા, પપૈયા, એનાથી તમે બધા વાકેફ છો, એને તમે ઓળખતા જ હો। પણ આ ચારોળી જે છે મિત્રો, અથવા ચારોલી છે, એ આપણે સુરમાના જે લાડુ બનાવીએ એ લાડુની ઉપર જે ચાટવામાં આવે છે, એ આ ચારોલીના બીજ હોય છે, એટલે એને આપણે ઉપયોગમાં લઈએ છીએ। એટલે જવાબ શું આવશે મિત્રો, આપણે એક સિવાયનો જવાબ આવશે, જુઓ બી, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે અહીંયા ઓપ્શન બી આપણો જવાબ આવશે। 40મો પ્રશ્ન, એક દળી અને દ્વિદળી વનસ્પતિનો તફાવત નીચેમાંથી કયો સાચો છે તે જણાવો। આ પ્રશ્નમાં મિત્રો તમે બધા ખૂબ જ અટવાણા છો, મને ખ્યાલ છે, પણ ધ્યાન આપો। દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ, એકદળી વનસ્પતિ કોને કહેવાય? આ એનું જે બીજ હોય, આ બીજની એક સરખી બે ફાડ થાય એને કહેવાય દ્વિદળી, અને એક સરખી બે ફાડ ના થાય એને કહેવાય એક દળી। બીજી રીતે કહીએ તો આના જે બીજપત્રો હોય, એટલે જે ઉગવાના છે એના બીજપત્રો અંદર હોય, તો આ જે દ્વિદળી જે છે ને, એ આવી રીતે જ્યારે ઉગે ત્યારે એને આવી રીતે અહીંયા બે પાંદ હોય, અને એક દળી વનસ્પતિ છે આ જ્યારે ઉગે ને ત્યારે એક દળી વનસ્પતિને આવી રીતે એક જ ઉપરથી આવી રીતે પાન નીકળે અને એ ઉગતી હોય છે। બરાબર, આ એનો તફાવત છે। એટલે એક દળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિ અને તમે બે રીતે યાદ રાખી શકો। એક કઈ રીતે? તો કે ભાઈ એના જે એક સરખા બે ભાગ થાય એને દ્વિદળી, જુઓ તમે, તો ચણા, પછી મગ, પછી અડદ, આ બધી કેવી છે? આ એના બીજ કેવા છે? આ એના ફળ કહેવાય। બીજ એટલે મિત્રો અહીંયા આપણે ફળ લખ્યું છે, બરાબર, ફળનો મતલબ બીજ થયો, આ એના બીજ હોય, તો આમાં જુઓ એના એક સરખા બે ભાગ થશે, આની દાળ આપણે ખાઈએ છીએ। બરાબર, એની સામે તમે એક દળી જુઓ તો ભાઈ જુઓ મકાઈ, ઘઉં, પછી ચોખા, બરાબર, પછી જુવાર, આ બધી વનસ્પતિના બીજ એવા છે, એના ફળ એવા છે, કે એના મિત્રો તમારે એક સરખા ક્યારેય ભાગ થઈ શકે નહીં। અને એ ઉગે ત્યારે કઈ રીતે ઉગે? આ રીતે, મુખ્ય એક એનો કોંટો હોય, દંડો હોય, એની ઉપર એક જ પાન હોય, પછી બીજા પાન ઉપર નીકળે, જ્યારે આમાં એક સાથે દ્વિદળીમાં બે પાન નીકળે એટલે બે બીજપત્રો હોય, અને આની અંદર એક જ બીજપત્રો હોય છે। તો મિત્રો હવે જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે ભૂલ થશે
નહીં બરાબર જુઓ શું કહે છે એકદળી વનસ્પતિના લાકડાના એક સરખા બે ભાગ થઈ શકે અને દ્વિદળી વનસ્પતિના લાકડાના એક સરખા બે ભાગ થઈ શકે નહીં બરાબર તો આ વાક્ય કેવું છે ખોટું આપણે અહીંયા સાચું વાક્ય જે હોય એ શોધવાનું કીધું સાચો વિકલ્પ શોધવાનો કીધો છે બરાબર એકદળી વનસ્પતિના ફળના એક સરખા બે ભાગ થઈ શકે અને દ્વિદળી વનસ્પતિના ફળના એક સરખા બે ભાગ થઈ શકે નહીં આ વાક્ય કેવું છે મિત્રો સાચું છે આ બધા જુઓ એના ફળો છે તો આ જે છે એના એક સરખા બે ભાગ થઈ શકે આના ન થઈ શકે એટલે આ જે છે દ્વિદળી છે આ છે એકદળી છે બરાબર એટલે આપણને જવાબ મળી ગયો અહીંયા ઓપ્શન બી આગળ જુઓ તો એના પાનના પણ એક સરખા ના હોય અને એના ફૂલના પણ એક સરખા ના હોય પાનને ફૂલને ડાળીને એને બધાને કાંઈ લાગે વળગે નહીં અહીંયા એના બીજ સાથે લાગે વળગે એટલે કે એના ફળ જે છે એ ફળ સાથે જ મિત્રો એને સંબંધ છે એકદળી અને દ્વિદળીને પ્રશ્ન 41 કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો તફાવત ખાલી જગ્યા થાય કોઈ પણ બે ક્રમિક સંખ્યા લ્યો તમે જુઓ એક અને બે આ ક્રમિક થઈ આનો તફાવત લ્યો તો શું આવશે એક મિત્રો અહીંયા તમને બાદબાકી કરવાની નથી કીધી તફાવત કીધો છે બરાબર તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય હંમેશા બરાબર એટલે તફાવત શું આવશે એક તમે કોઈ પણ સંખ્યા લઈ લો માનો કે તમે સંખ્યા લ્યો 20 અને 21 તો આ શું થઈ ગયું એનો તફાવત લ્યો એટલે સંખ્યા શું થઈ એક એટલે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો તફાવત હંમેશા એક જ આવશે બરાબર એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન બી 42 માં પ્રશ્ન કયું હિંસક પ્રાણી ઝાડ પર આસાનીથી ચડી શકે છે ઝાડ પર આસાનીથી ચડી શકે મિત્રો અહીંયા જુઓ રીંછ પણ ચડી શકે ચિત્તો પણ ચડી શકે સિંહ પણ ચડી શકે અને દીપડો પણ ચડી શકે છે ઝાડ પર એમાં સૌથી વધુ રીંછ ઝાડ પર આસાનીથી ચડી થાય પણ એ મિત્રો હિંસક પ્રાણી નથી હિંસક પ્રાણી છે દીપડો જવાબ આવશે ઓપ્શન બી કારણ કે દીપડો જે છે એનું મારણ જે હોય એ લઈને ઝાડ ઉપર ચડી જાય અને ફરીવાર એનો શિકાર માટે ઉપયોગ કરે છે 43મો પ્રશ્ન નિશાન એ પાક એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા જવાબ આવશે ઓપ્શન બી મોરારજી દેસાઈ મોરારજી દેસાઈને સૌપ્રથમ આ નિશાને પાક એવોર્ડ થી એને નવાજવામાં આવ્યા હતા બરાબર 42 પછી 44 પ્રશ્ન 44મો પ્રશ્ન ભારતમાં હાલ કેટલા ચિત્તાઓ જોવા મળે છે મિત્રો 20 ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા આફ્રિકાથી ચાર ચિત્તાઓ જે છે એને અહીંયા જન્મ આપવામાં આવ્યો ટોટલ થયા 24 ચિત્તા આમાંથી ત્રણ જે બાળ ચિત્તા છે એના મૃત્યુ થયા અને આમાંથી પાંચ ચિત્તાના મૃત્યુ થયા આમ ટોટલ 8 ચિત્તા છે એ મૃત્યુ પામ્યા એટલે ચિત્તા રહ્યા 16 એટલે ભારતની અંદર હાલમાં ઓપ્શન બી 16 ચિત્તાઓ રહેલા છે 45મો પ્રશ્ન વાતાવરણના આવરણને ઉપરથી નીચે તરફ ગોઠવો વાતાવરણના આવરણો કેમ હોય મિત્રો શોભ પહેલા શોભ આવરણ પછી હોય સમતાપ આવરણ પછી હોય મધ્યા આવરણ પછી હોય ઉષ્માવરણ અને પછી નીચે સૌથી ઉપર બાહ્યાવરણ આ રીતે હોય બરાબર તો જુઓ સૌથી અહીંયા તમને ચાર જ આપેલા છે તો આ ચાર માંથી આપણે ગોઠવવાના પણ તમને બાહ્યાવરણ પણ આપેલું હશે બરાબર આના મિત્રો તમે ઊંચાઈ લેવલે જુઓ તો શોભ આવરણ જે છે એ 16 કિલોમીટર હોય 0 થી 16 કિલોમીટર હોય પછી સમતાપ આવરણ 16 થી 50 કિલોમીટર હોય પછી મધ્યાવરણ 50 થી 80 કિલોમીટર હોય અને ઉષ્માવરણ 80 થી 700 થી 800 કિલોમીટર સુધી હોય બરાબર અને એના બીજા શબ્દમાં કહીએ તો જ્યાં સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે ત્યાં સુધી વિસ્તરેલું હોય બરાબર અને પછી જોઈએ તો બાહ્યાવરણ એટલે કે 700 થી 800 ની ઉપરનું જે આવરણ છે એટલે આપણું બાહ્ય આવરણ અહીંયા જવાબ શું આવશે અહીંયા શું કીધું તમને જુઓ ખાસ વાંચો ઉપરથી નીચે તરફ ગોઠવો ઉપરથી નીચે તરફ ઉપર ઉષ્માવરણ એટલે સૌથી પહેલું ઉષ્માવરણ એટલે ત્રણ એટલે જુઓ આ એક જ જવાબ અહીંયા ઓપ્શન બી છે એટલે સૌથી પહેલા ઉષ્માવરણ પછી મધ્યાવરણ પછી સમતાપ આવરણ અને પછી આપણું શોભ
आवरण। जो तमने बाह्य आवरण आपेलू होत तो सौथी पहला तमारे अहीं बाह्य आवरण लेवू पड़े। मित्रों अहीं चढ़ता के उतरता क्रम में खास जोवू पड़े। जो चढ़ता क्रम में पूछे तो शोभावरण पहलू, उतरता क्रम में पूछे तो बाह्य आवरण पहलू, बराबर। जो तमने ऊपर थी नीचे पूछे तो बाह्य आवरण पहलू अने नीचे थी ऊपर पूछे तो शोभावरण पहलू। आ रीते प्रश्न पूछी शकाय। 46मो प्रश्न, नर्मदा नदीना मुख त्रिकोण मां कयो बेट आवेलो छे? जो पिरोटन टापू तो आ क्या आवेलो छे? जामनगर। जामनगर जे दरियाई राष्ट्रीय उद्यान छे एमां आवेलो छे। पसी पानवड, आ पानवड टापू क्या आवेलो छे मित्रों? तो के जे आ नळ सरोवर छे, नळ सरोवर एमां पानवड टापू आवेलो छे नळ सरोवर मां, बराबर। पसी अलिया बेट, आ अलिया बेट आ मुख त्रिकोण पर आवेलो छे, नर्मदा नदी अहीं ऑप्शन सी जवाब आवशे, बराबर। अने बीजू पीरम बेट, अहीं बे वखत लखाणु छे पीरम बेट। पीरम बेट क्या आवेलो छे? खंभातना अखातमां। अने जे आवेलो छे भावनगर खाते, पीरम बेट भावनगर खाते खंभातना अखातमां आवेलो छे, एटले अहीं जवाब ऑप्शन सी आपणो बनशे। 47मो प्रश्न, उत्तर गुजरातनी कुंवारिका नदीओ जणावो। उत्तर गुजरातनी कुंवारिका नदी छे मित्रों बनास, सरस्वती अने रूपेण। आ त्रण नदीओ समुद्र ने मळवाने बदले कच्छना नाना रणमां समाई जाय छे। कच्छनुं नानुं रण जे आवेलुं छे कच्छ खाते, त्यां नाना रणमां त्रणे त्रण नदीओ समाई जाय छे, एटले एने कुंवारिका नदीओ कहेवामां आवे छे। पण मित्रो उत्तर गुजरातनी छे आ, सौराष्ट्रनी पण कुंवारिका नदी छे अने कच्छनी पण कुंवारिका नदी छे। जो तमने मित्रो खबर होय तो मने कॉमेंटनी अंदर जणावो। एटले जवाब शुं आवशे? ऑप्शन डी जुओ, बनास सरस्वती ने रूपेण। 48मो प्रश्न, वनस्पतिमां कई प्रक्रिया द्वारा खोराक अने पाणीनું વહન થાય છે? મિત્રો અહીંયા ખોરાક તમને પૂછશે નહીં, તમને પ્રશ્ન એવો પૂછશે કે વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પાણીનું નીચેથી ઉપર તરફ વહન થાય છે? જે આવશે કેશાકર્ષણ। દીવાની જે દિવેલ છે એ કેશાકર્ષણ દ્વારા ઉપર ચડે એમ અહીંયા પ્રક્રિયા થાય છે। પાણી જે નીચેથી મૂળમાંથી શોષાય અને વનસ્પતિના અલગ અલગ ભાગોમાં પહોંચે છે એ પ્રક્રિયા છે કેશાકર્ષણ। ખોરાક નહીં પણ અહીંયા તમને પાણીનું પૂછશે, બરાબર। ત્યારબાદ 49મો પ્રશ્ન, નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? મિત્રો ખાસ યાદ રાખજો, નર્મદા નદી છે, નર્મદા નદી અને એક તાપી નદી, બરાબર। નર્મદા અને તાપી નદી આ બે ગુજરાતમાં જે પ્રવેશે છે એ જો યાદ રાખવો હોય તો તાપી નદી છે એ તાપી જિલ્લામાંથી પ્રવેશે છે અને નર્મદા જે છે એ છોટા ઉદેપુર। નર્મદા નદી જે છે એ છોટા ઉદેપુર થી પ્રવેશે છે અને તાપી નદી જે છે તાપી જિલ્લામાંથી। નર્મદા નદી છે મિત્રો ગુજરાતની સૌથી મોટી નદી છે, બરાબર। એ પાણીના જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી છે, તો એમ કહેવાય કે આ જે નર્મદા નદી છે એ ખૂબ દૂરથી આવે છે, ઠેઠ છત્તીસગઢથી આવે છે, એટલે કે આ આગેથી આવે છે, દૂરથી આવે છે। આ નદી દૂરથી આવે છે એટલે હાંફી ગઈ, શું થયું? હાંફી ગઈ। દૂરથી આવે છે એટલે મિત્રો હાંફ તો છડે જ, બરાબર। બહુ દૂરથી આવે છે એટલે દોડતી દોડતી આવે એટલે હાંફી ગઈ, એટલે આવશે હાંફેશ્વર। હાંફેશ્વર યાદ રાખીશું। પછી તાપી નદી, તાપી નદી નજીકથી આવે છે એટલે હવે એને ઢાળ મળ્યો છે એટલે એને દોડવાનું વધારે મન થાય છે, બરાબર। એટલે તાપી નદી અહીંયા હરણફાળ છે, આ હરણફાળ જગ્યાએ તાપી નદી છે એ ખૂબ જ વેગ પકડે છે, એટલે અહીંયા આપણે યાદ રાખીશું હરણફાળ, આવી રીતે યાદ રાખવાનું। 50મો પ્રશ્ન, મૃદુકાય એટલે કે પોચા કવચ વાળા પ્રાણીઓના અભ્યાસને શું કહે છે? મિત્રો અભ્યાસો ખાસ પાકા કરી લેજો, મૃદુકાય પોચા કવચ વાળા પ્રાણીઓના અભ્યાસને શું કહેવાય?
તો કે એને કહેવાય કોન્કોલોજી. એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી કોન્કોલોજી. ટેક્સીડર્મી મરેલા જે પશુઓ હોય એને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળા એટલે ટેક્સીડર્મી. તો આ સાથે મિત્રો આપણું આ 50 પ્રશ્નોનું અને 100 માર્ક્સનું મોડેલ પેપર 29 પૂર્ણ થાય છે. તો જતા પહેલા મિત્રો એ જણાવજો કે આ મોડેલ પેપર તમને કેવું લાગ્યું, અને જો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં. હવે મળીએ મિત્રો આપણે આગલા લેક્ચરમાં.